નમસ્કાર મિત્રો, આ આપણે મગફળીમાં આવતો એક સુકારાનો છોડ છે. તો આ સુકારો આવવાના કારણને આપણે વાત કરીએ તો એક તો અંતર ખેડ વધારે હોવાથી પણ સુકારો આવી શકે. બીજા નંબરમાં આપણે જાજાયરથી જો મગફળીનું વાવેતર કરતા હોય તો પણ સુકારો આવી શકે. બીજો આપણે જે તે વેપારી પાસેથી મગફળીનું બિયારણ લેતા હોય તો વેપારી મગફળી પલવાટાને માનવીને પલાળતા હોય. પલાળ્યા બાદ જે મગફળીનું બીજ હોય જે ઓછું સૂકવવાથી તેમાં ભેજનું પ્રમાણ રહી જાય અને બીજને ભેગું કરી મૂકવામાં આવે તો એમાં ફૂગનો અસર થઈ જાય. એ ફૂગના અસરથી પણ આપણે આ ફૂગ આવી શકે સુકારું. અને આપણે અટકાવવાની વાત કરીએ તો એક તો આપણે આને પિયત આપી શકીએ, અથવા તો જો વરસાદ થઈ જાય તો પણ આ સુકારામાં ફાયદો મળે આપણે. બીજું આપણે આંતરખેડ ઓછી કરવી અને મગફળીનું વાવેતર આપણે જ્યારે કરતા હોય ત્યારે મગફળીના વાવેતરની ઊંડાઈ ઓછી રાખવી, આશરે 2 ઇંચ જેવી જ ઊંડાઈ રાખવી. એનાથી પણ આપણે આ સુકારામાં ફાયદો મળે. અથવા આપણે મગફળીનું અત્યારે જો આ G20 મગફળી છે તો આની જગ્યાએ G22 જે 99 છે મગફળીના બિયારણમાં ફેરફાર કરવો. જેમ તમે જે તે મગફળી વાવતા હોય તે એ મગફળીની સામે બીજી કોઈ મગફળીનું બિયારણ લેવું જેથી પણ સુકારામાં ફાયદો થાય. આપણે માર્કેટમાં તો ઘણી બધી દવાઓ આવે આપણે સુકારો અટકાવવાની, પણ તેનાથી કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી.